ને મિત્રો, મજામાં મિત્રો, આપણે જીપીએસસીની જે પરીક્ષા હમણાં લેવાની અને એની અંદર મેથ્સના સમ ને રિઝનિંગના સમ આપણે જોયા એટલા માગીએ છીએ કે તમે ખ્યાલ આવશે કે આપણે અગાઉ જે બધા કરાવ્યા છે એ જ પ્રકારના પૂછાયેલા છે અને અમુક તો બેઠે બેઠે પૂછાયેલા છે, એ જેથી કરીને તમારો કોન્ફિડન્સ લેવલ વધે અને દરેક વસ્તુની અંદર એક નાની નાની વાત હોય એ નાની નાની વાત પકડતા જશું, શીખતા જશું, અલગ નોટમાં નોંધતા જશું અને નેક્સ્ટ કોઈ પણ પરીક્ષા હોય પછી લડી લેવું છે. તો મિત્રો, જેમ કે પૂછાયેલું કે બે સંખ્યાઓનો લસા એક્સ વત્તા વાય અને તેમનો ગુસા પી, કૌંસમાં એક્સ વત્તા વાય છે, તો જે પૈકી એક સંખ્યા પી હોય તો બીજી સંખ્યા કઈ હોય? મિત્રો, તમે આમ જુઓ છો તમને યાદ આવી જાય છે ને? યસ, તો તમને ખબર પડી કે આનો ગુણાકાર, યસ, એટલે તમે સાચો જવાબ લખો છો. જે લોકો નવા છે એમના માટે મિત્રો વાત આટલી જ છે જે આપણે શીખી લઈએ. ગણિતની મજા મિત્રો એ છે કે એક વખત યાદ રાખો પછી તો બસ આડું અવળું બહુ બહુ તો પૂછે, પણ તમને નિયમ ખબર હશે તો તમે લોકો આવી જ ગયેલા છો. નિયમ શું છે કે બે સંખ્યાઓનો લસા અને એનો ગુસા એનો તમે ગુણાકાર કરો. એટલે કે લસા હોય એનો એનો ગુસા, કોઈ પણ બે સંખ્યા, એ બે સંખ્યા દાખલા તરીકે તમે એ અને બી કહી દો, તો એ બે સંખ્યાનો ગુણાકાર કરો અને આ બે સંખ્યાનો લસા લીધો એ લખો, એ બેનો ગુસા લીધો એ લખો અને એનો ગુણાકાર કરો. એ હંમેશા સરખો હોય છે. હવે આ નિયમ તમે એકવાર જાણો, આ નિયમ છે અહીંયા પણ બરોબર છે, યુકેમાં બરોબર છે, અમેરિકામાં આ જ નિયમ છે, બરાબર. કદાચ એને લસા ન બોલે ને એલસીએમ બોલે અને આને એચસીએફ બોલે, બાકી નિયમ બદલાવાનો નથી. તો મિત્રો, ગણિતની મજા જ આ છે. તો હવે આ તમે જાણો છો. હવે મેં તો મનમાં વિચાર્યું હતું, તમને ખબર પડે કે લસા હોય તો શું થાય, તો કે એક્સ વત્તા વાય. પછી ગુસ્સા હોય એટલે શું, તો કે આ આઠ આખું, બરાબર. તમે આ લખો છો, આ બધું ગુણાકારમાં જ છે. અને બીજી બે સંખ્યા, એ બે સંખ્યામાં એક પી છે, ધારો કે એની જગ્યાએ તમે પી મૂકી દો, અને બીજું આ બી આપણે શોધવો છે, બરાબર, કે આ સંખ્યા કઈ હશે, બીજી સંખ્યા. તો મિત્રો, તમે જ કહો આ પી છે આ બાજુ જશે તો ક્યાં જશે, છેદમાં જશે, તો હું અહીં લખી નાખું છેદમાં. તમને એ મનમાં ખબર કે આ બે તો ઉડી જાય, તો જવાબ તો આવો આવ્યો, આવું તો કઈ છે નહીં. પણ તમને યાદ છે કે જ્યારે કોઈ બે સંખ્યા એક વત્તા હોય અને એક ઓછા હોય, બરાબર, અને પાછું ગુણાકારમાં જોડાયેલું હોય, ત્યારે શું થાય, તો કે પહેલી સંખ્યા છે એનો વર્ગ, પછી ઓછાની સાઇન, પછી બીજી સંખ્યાનો વર્ગ. તો આવો નિયમ છે જ. તો આ પણ એક વખત જાણી લીધું, કાયમી ઉપયોગી. તો અહીંયા બંનેનો ઉપયોગ એટલે આ જવાબ. તો ગણિતની મજા મિત્રો આ છે, અને આટલું સહેલું પૂછાયેલું હતું સેમાં, જીપીએસસી ક્લાસ 1-2માં. તો ગણિત ગમે ત્યાં આવી શકે છે, સહેલું અઘરું આપણું મનનું કારણ છે. કારણ કે આપણી ચેનલમાં જેટલા જેટલા લોકો જોડાયેલા છે એ લોકો કહે છે કે સર અમને બહુ મજા આવે છે, અમે શીખી રહ્યા છીએ. તો વાત આટલી છે, મારું પણ ધ્યાન એ છે કે તમને કેમ હળવું આપું. તો બસ આનંદથી કામ કરતા રહીએ. જોઈએ નેક્સ્ટ બીજું શું પૂછ્યું છે મિત્રો. ફરીથી આ પણ ગુણોત્તર આધારિત પ્રશ્ન છે કે પિતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર 3:1 છે. 4 વર્ષ પહેલા તે ગુણોત્તર 4:1 હતો, તો પિતા અને પુત્રીની આજથી 2 વર્ષ પછીની ઉંમરની સરેરાશ, ઓકે, કાંઈ વાંધો નહીં. તો હાલની તમને આપી જ દીધી છે, અને એની અંદર તમને ખબર છે કે એક્સ એક્સ લઈ લેવાના, એટલે 3x અને 1x. એટલે પિતા છે એ ધારો કે 3x છે, અને પુત્રી છે એ 1x, 1x એટલે એક્સ. તો હવે શું થાય છે કે 4 વર્ષ પહેલાં, બરાબર, 4 વર્ષ પહેલાં, એટલે આમાંથી 4 ઓછા કરી નાખો, આમાંથી 4 વર્ષ, કારણ કે 4 વર્ષ પહેલાં બેયની 4 વર્ષ ઉંમર ઓછી હોય, તો એ ગુણોત્તર કેટલો હતો? 4:1. બસ પતી ગયું મિત્રો, બસ આના આધારે તમને એક્સ મળી જવાનો, એટલે આપણું કામ પતી જશે. તો ફરીથી આ સમજાણું કે એક્સ એક્સ ધારી અને સીધે સીધું કરો. હવે સ્પીડ જ થઈ શકે, કારણ કે તમને ખબર છે આ એકડો છે, અહીં ગુણ એટલે આ જ છે, એટલે કે 3x - 4 = 4x - 16. તમને ખબર છે આ 4x છે, 3x છે, 3x આ બાજુ જશે એટલે ઓછા થઈ જશે, એટલે અહીં એક્સ જ વધશે, ઓછા 16 આ બાજુ જશે એટલે વત્તા 16 થશે, વત્તા 16 માંથી 4, બરાબર. તો સમજાવવા માટે થોડી વાર લાગશે, પણ તમે તો સ્પીડમાં કરી શકશો. જેવું 12 મળે એટલે ખબર પડી ગઈ કે હાલની ઉંમર શું થવાની છે ને, તો 12 × 13 = 36, અને આના કેટલા આવશે? 12. પણ એને કંઈક બીજું પૂછ્યું છે, પિતા અને પુત્રીની આજથી 2 વર્ષ પછી, એટલે 36 વાળા કેટલા થઈ જશે? 38. અને આના પણ 12ના કેટલા થઈ જશે? 14. તો એની સરેરાશ, તો સરેરાશ શોધતા આવડે, 8 × 4 = 12 અને 52ના અર્ધે કેટલા થઈ જાય? 26. એવું ક્યાંય છે? તમે કહેશો હા છે. તો મિત્રો, આ રીતે 8 પ્રકારના જીપીએસસી ક્લાસરૂમમાં પૂછાયેલા હતા, અને તમને આવડે છે. તો મને લગતા હતા કે સર આ વખતે બહુ મજા આવી ગઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ્સમાં લખ્યું કે સર ગણિત અને રિઝનિંગના માર્ક તો અમે પાકા કરી લીધા. ગુડ, જોઈએ હજી નેક્સ્ટ. મિત્રો, આ પણ બહુ મસ્ત સમજે કે 4 અવિભાજ્ય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. પ્રથમ 3 સંખ્યાઓનો ગુણાકાર 1001 છે, અને અંતિમ 3 સંખ્યાઓનો ગુણાકાર 2431 છે.
તો પ્રથમ સંખ્યા શોધો, એટલે કે મિત્રો તમને એક બે ત્રણ ને ચાર આવી સંખ્યા આપી હશે, એમાં આનો ગુણાકાર છે એ 1001 છે અને આનો ગુણાકાર 2431 છે, અને આ સંખ્યા તમારે શોધવાની છે. ફરીથી આ બધી અવિભાજ્ય સંખ્યાઓ ક્રમમાં હશે. મિત્રો ફરીથી તમે લોજિકનો ઉપયોગ કરો, બહુ ઝડપ થશે, કારણ કે આ બધા ગુણાકાર કરવા બેસવાનો આપણી પાસે ટાઈમ જ નથી. તમને કોઈ પૂછે કે અવિભાજ્ય સંખ્યાઓ, એટલે તમે સ્ટાર્ટ કરી દેશો ક્યાંથી, તો કે 2, 3, 5, 7 બરાબર, 8 નહીં આવે ને, 9 નહીં આવે ને, કારણ કે વિભાજ્ય, 10 પણ નહીં આવે, પછી 11, 13, 17, 19 વગેરે વગેરે. આ સમજાય છે મિત્રો? હવે વાત શું છે ખબર છે? વાત લોજિકલી પણ વિચારી કે અહીંયા એકડાને પકડી લઈ કે એકમનો અંક એકડો છે. જો આપણે દાખલા તરીકે પહેલી ત્રણ સંખ્યાનો ગુણાકાર કરી, બરાબર, 2, 3, 6, 5, 30 તો 0 આવ્યું, બરાબર, જવા દઉં. તો આગળ જઈ 5, 3, 15 પાછળ આવ્યો, 5, 7, 5, 35 જવા દઉં. અહીંયા 3 જુઓ, 7, 5, 35, 1 જવા દઉં. આગળ જઈએ, 7, 1, 7, 7, 3, 21 આ કંઈક જામે છે અહીંથી, બરાબર. તો પછી પાછળના ત્રણમાં જુઓ કે આ ત્રણમાં શું પોઝિશન છે, તો 7, 3, 21, 1 એકડો છે, બસ કંઈ વાંધો નથી. તો હવે બહુ ટેન્શન રાખો જ માં આ જવાબ, કારણ કે એની આજુબાજુ તો છે, તો જવાબ તમારો રેડી છે. તો આવું કંઈક લોજિક અને મેથ્સ બંને કરો ભેગો, અને મેથ્સના પણ પૂરા માર્ક્સ મળશે, રિઝનિંગના પણ પૂરા માર્ક્સ મળશે, અને સમય પણ બચી જશે. તો મિત્રો આવી કંઈક વાત છે, અને એ તમે હવે માસ્ટર બની રહ્યા છો. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ સમ પણ બહુ સહેલો, સાદા વ્યાજના સૂત્ર આધારિત, તરત આવડી જાય કે ₹4,500 માટે બે જુદી જુદી બેંકોમાંથી 2.5 વર્ષ બાદ મળેલા સાદા વ્યાજનો તફાવત ₹450 છે, તો તેમના વ્યાજ દરનો તફાવત કેટલો હશે? મિત્રો સૂત્ર માત્ર જાણીએ છીએ કે આઈ બરાબર PRN છેદમાં 100, બરાબર, બસ આ મેઇન છે. તમે પહેલી વખત એક પહેલી બેંકમાં આ કદાચ 111 કરી નાખો, બીજી બેંકમાં 222 કરી નાખો, કાંઈ ફેર નથી પડતો. પણ આપણને ખબર છે કે જ્યારે સાદા વ્યાજનો ડિફરન્સ હે ને, એટલે કે I1 - I2 ધારો કે કરવું છે, તો શું થશે? તો આપણે ખબર છે કે પી તો બધામાં સરખો છે, 4500, બે જગ્યાએ સરખા જ મૂક્યા છે, બરાબર, એટલે પી છે એ કોમન દેખાશે. પછી એન પણ કોમન દેખાશે, કારણ કે વર્ષ 2.5 વર્ષ જ બે બેંકમાં મૂક્યા છે, એટલે પી એન તો બેમાં સરખા છે, એટલે કે તમે અહીંયા મૂક્યા હશે તો એ કોમન કાઢી શકશો. રહી વાત શું, 100 તો 100 પણ કોમન જ આવવાના છે, બરાબર ને? તો રહી વાત ખાલી આ R1 ને R2 જે તમારે ગોતવાનું છે, R1 - R2 ગોતવાનું છે, એટલે કામ પતી ગયું. તો મિત્રો PRN છેદમાં 100 ની અંદર આટલી જ વાત છે કે આ તમારે શોધવું છે. તો આ તમને આપ્યું છે I1 - I2, તો તમને આપ્યું છે કે તફાવત કેટલો છે, 450, બરાબર. પછી આ 100 છે આ બાજુ આવશે, બરાબર. પછી આ પી છે એ કેટલા છે, તો 4500 એ આ બાજુ નીચે આવશે. આ પી એન છે એ પણ નીચે આવશે, કેટલા છે, 2.5, તો 2.5 છે, તો પોઈન્ટ કાઢીને આપણે આપણે 10 કરીએ છીએ, બસ જે જવાબ આવશે એ R1 - R2, બરાબર, વ્યાજ દરનો તફાવત છે. તો છે ને મિત્રો, ચાલો હવે બસ છેદ જ ઉડાડવાના છે. તમે તરત કહેશો કે સર આ આ વહી ગયું, આ અને આ વહી ગયું, તો 45 વહી ગયા, તો હવે શું વહી દઉં, તો 25 - 25, 25 - 100, તો બસ 4 છે એ 4% છે એ વ્યાજનો ડિફરન્સ સીધે સીધો મળી રહ્યો છે. તો મિત્રો આવી વાત છે કે જેને આધારે તમે શ્યોર કહી શકો કે સર આ બરોબર છે. મિત્રો આવા દાખલા વારંવાર પૂછાય છે, અને આવા દાખલામાં તમે વાત 100 ના બેઝ ઉપર 100 રૂપિયા ધારીને કરો, એટલે કામ સાવ સરળ બની જશે. એક દુકાનદાર ચોક્કસ વસ્તુની અંકિત કિંમત પર 12% વળતર આપે છે, જોકે તેમ છતાં તે મૂળ કિંમત પર 32% નફો મેળવે છે. જો તે વસ્તુની મૂળ કિંમત 2500 રૂપિયા હોય તો તેની અંકિત કિંમત કેટલી હશે? મિત્રો ફરીથી વાત આટલી છે કે 100 રૂપિયા બેઝ તમે જ્યારે લ્યો છો અને 12% વળતર, એટલે સીધું તમને ખબર પડી જાય 12 - 8 એટલે 88 રૂપિયા થયા. બીજી વાત છે કે 32% નફો મેળવે છે, તો 32% પ્લસ કરો એટલે 132 રૂપિયા થયા. તો વાત આટલી જ થઈ કે તમે 88 રૂપિયા ત્યાંથી આપણે 132 પહોંચ્યું છે, તો 100 રૂપિયા હોય તો ક્યાં પહોંચવાનું હોય? તો તમે તરત કહેશો 132, 100, 88, 11, 8, 11 - 11, 11 - 22 4, 2, 8, 4, 3, 12 જોઈ તો અહીં 50, તો 50 × 3 = 150. મિત્રો 100 રૂપિયાવાળી વાત ક્યાં પહોંચી છે? 150 એ, એટલે તમે સીધી સીધું કરો કે આપણે 2500 છે, બરાબર, 2500, તો 100 ના અડધામાં ઉમેરેલા છે એવું મૂકી, એટલે નહીં તો 83 મૂકી શકો, 100 એ 150, તો 2500 કેટલા,
પણ મિત્રો જ્યારે સહેલું હોય ને ત્યારે આમ સીધે સીધું કરવાનું કે 100માં અડધા જે ઉમેરી દો છો તો આ 2500 ને અડધા ઉમેરી દો, 2500 ના અડધા મોઢે જ છે આપણે 1250 જોયો છે, 0 5 5 2 7 3750 છે. યસ, તો આવી કંઈક વાત કે કોઈ પણ સમની અંદર તમે લોજિક કઈ વાપરો, પછી એબીસીડી હામે જુઓ, વાત શું દીધી છે, વાત શું કીધી છે અને શું શોધવાનું છે, આવી બધી વાત તમે કરો ભેગી અને પછી જો કેવી મજા આવે છે. તો જ્યારે પણ ગણિત ગણો મજા સાથે ગણો, રીઝનિંગ પણ કોયડા છે મજા સાથે ગણો. અને મિત્રો તમને મજા આવી રહી છે મને ખબર છે, તમે કોમેન્ટ્સમાં લખો છો તો કોમેન્ટ્સમાં લખી નાખો, ઘણા એવા છે કોમેન્ટ્સ લખતા નથી. મિત્રો લાઈક કરું, કોમેન્ટ્સ લખું એ એ આપણી ચેનલનો એક સારી વસ્તુ છે. અને બીજું કે એના દ્વારા જે લોકો બિચારા દુઃખી થાય છે એને પણ જોડવામાં મદદ મળી રહી છે. તો મિત્રો તમે એનડીસી પરિવારમાં છો, તમે દરરોજ નક્કી કરો કે મારે મારા જેટલા મિત્રો છે એ બધાને જાણ કરતી રહેવી અને બધાને જોડતા રહેવો, આપણો પરિવાર આખા ગુજરાતની અંદર છવાઈ જાય અને દરેક ભણવાની વસ્તુ એના માટે સહેલી બની જાય, સરળ બની જાય. આવો સાથે રહીને પ્રયાસ કરીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ કોમેન્ટ્સની રાહ સાથે. નવા વિડીયો આવતા રહેશે, જોતા રહેજો. આવજો.